ચોમાસામાં ખુલી ગઈ રોડ રસ્તાની પોલ મેટ્રો સિટીમાં શું હોય આવા રસ્તા નવા બનેલા રસ્તાઓમાં પડ્યા ખાડા અને ભૂવા પ્રજા થાય છે પરેશાન વાહનોને થાય છે નુકસાન આ રોડ કોન્ટ્રાક્ટર પર પગલા ક્યારે લેવા છે રાત્રે તો લોકો ઊંધા પડી જાય છે ખાડા દેખાતા નથી વ્હીકલ લઈને ઊંધા પડી જાય છે એવી હાલત થાય છે ના ના તો બધી જ ખબર હોય છે સાહેબ મારે કહેવાની કોઈ જરૂર નહીં ખાલી એમની આંખો ખોલીને જોઈ લે એમની પ્રજા કેવી તકલીફમાં છે તો રસ્તો નીકળે ઓટોમેટિક આખા અમદાવાદમાં આરસીસી રોડ ક્યારે નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો કોઈપણ શહેર એ શહેર ત્યારે કહેવાય કે જ્યારે એમાં ગામ કરતાં સુવિધા વધારે હોય અને એ સુવિધા એવી હોય કે એ જે ટેક્સના પૈસા ભરે છે એ ગામ કરતાં વધારે છે તમે જુઓ કે અમદાવાદ શહેરની બહાર જે લોકો ગ્રામ પંચાયત વિસ્તારમાં રહે છે બળાપો કરે કે માત્ર દસ રૂપિયામાં મારું ગુજરાન ચાલતું હતું હમણાં અમે પ્રજા પૂછે છે કાર્યક્રમ રેકોર્ડ કરવા કમોડ ગામે ગયા એમણે કહ્યું કે દસ રૂપિયાના બદલે બારસો રૂપિયા ભરતા થઈ ગયા સગવડ ઝીરો છે તો આ આ બળાપો કેમ છે તમે વિચારો બળાપો એટલા માટે છે કે માણસો શહેરમાં વસે છે એ લોકો શહેરમાં એમની રોડ રસ્તા ગટર પાણી આ સુવિધાઓ માટે પંચાયતના પહેલાં પચીસ રૂપિયા કે પચાસ રૂપિયાના બદલે શહેરમાં બારસો રૂપિયા ટેક્સ ભરે છે કારણ કે એને સ્ટ્રીટ લાઇટ જોઈએ છે રોડ રસ્તા જોઈએ છે શુદ્ધ પાણી જોઈએ છે પણ એવા તબક્કે આ બધી સુવિધા પૂરી પાડવા માટે જે કોન્ટ્રાક્ટર નક્કી થાય છે એ કોન્ટ્રાક્ટર નાણાં તો પૂરા વસૂલે છે કદાચ એવું બને કે એ જે નાણાં વસૂલે છે એ સામાન્ય પડતર કરતા વધારે હોય છે કારણ કે એમાં એને ટકાવારીની વેચણી કરવાની હોય એટલે આ બહુ શરમાઈ જવાની જરૂર નથી આ બહુ જગજાર વસ્તુ છે અને શરમજનક છે કે આ આપણે આ ખડા કામ કરી દો બાકી હકીકત તો એ છે કે તમારા ઘેરે તમે કામ કરાવો તમે એન્જિનિયર નથી એટલે તમને ભાવજાલ કરતા ના ફાવે લોખંડ કેટલા રૂપિયા કિલો કરવું ધાબુ કેટલા રૂપિયા ભરાવું ડામર કેટલા રૂપિયા કરાવો તમને ખબર ના પડે પણ અમદાવાદ શહેરનો જે સિટી એન્જિનિયર છે એન્જિનિયર છે એને તો ખબર છે કે આમાં મારે કેટલો ભાવ કસવો જોઈએ અને એને ભાવ કસવો જોઈએ અહીંયા વાત એ છે કે એને એને પગાર એનો મળે છે કે ભાવ એણે કસીને ચૂકવવો જોઈએ અને કામ કચ્છીને લેવું જોઈએ કચ્છીને કહેતા કચ્છીને એટલે એકદમ પરફેક્ટ મિશ્રણ સાથે કામ થાય એ જવાબદારી એન્જિનિયર સુપરવાઇઝરોની છે જો એવું બન્યું હોત તો એવું બન્યું હોત તો રથયાત્રાના દિવસે ખુલ્લો મુકાયેલો આશ્રમ રોડનો ગાંધી બાપુના ઉપરથી પસાર થતો બ્રિજ માં ખાડા ના પડી ગયા હોત બાપુના માથા પર પાણીના ધોધ નો વિડીયો બધા આવ્યા વાયરલ થઈ ગયા વિચાર કરો એક એ કોન્ટ્રાક્ટર ની હિંમત કેટલી ગણે કઈ કામની ક્વોલિટી શેરની મધ્યમાં આપી ઉસ્માનપુરાની ઝોનલ ઓફિસે પોતાની આબરૂ બચાવવા માટે તાબડતોબ રિપેરિંગ કરી દીધું પણ એક વખત ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા બધે વાયરલ થઈ ગયું પછી એનો મતલબ શું એક વસ્તુ સમય તમારી ફરજ બજાઈ નથી તમે જ્યારે રોડ બન્યો ત્યારે એની જે ડિઝાઇન છે એ પ્રમાણે રોડ બની રહ્યો છે કેમ આ જોવા માટે તો તમને એપોઇન્ટ કર્યા છે પછી કેમ બનેલો રોડ તૂટી જાય કેમ પ્રજાજનો પછડાય કેમ એને મણકાનો દુખાવો થાય કેમ એના વાહન ની અંદર રિપેરિંગ ખર્ચ વધે કેમ એને જમ્પર નું કામ કરાવવું પડે કેમ એને સસ્પેન્શન નું કામ કરાવવું પડે કે એક પ્રશ્ન છે આવો શહેરના જુદા જુદા વિસ્તારના લોકોનો આક્રોશ જોવો ને એમના રોડ જોવો આ ન્યુ કર્ણ આ ન્યુ નગર વિસ્તાર છે તો અહીંયા રોડ રસ્તાની હાલત વિશે શું ના બહુ જ ખરાબ છે દૂન સ્કૂલથી માંડીને છે કર્ણાવતી એન્ક્લેવ સુધીને આ લોકો એટલા બધા અત્યારે પેલા કચરો નાખીને એના પર પેલી એમણે એ નાખેલું છે થોડો આપણે શું બિલ્ડરો ભેગા થઈને આ લોકોએ કપચી નાખી છે પણ રોડ ઉપર વાહન ચલાવી નથી શકતા વ્યવસ્થિત કોઈ પણ વ્યક્તિ પડી જવાની બે કલાક ઘણી વાર એક બે વાર તો અમારા વાઈફ પણ પડ્યા છે આ રોડ ઉપર પાણી ભરાવાથી અને ત્યાર પછી આ જે બાજર જલા પગલે આ બીજો રોડ પણ છે જે નન સિટીઝાઈન જે આ જે રોડ એનાથી બી ખરાબ છે કે વાહન ચલાવી નથી શકાતું કોઈનાથી રોડ પછી કરવાનું કીધું છે કે

હજુ જે બિલ્ડિંગમાં કોઈ રેવા નથી આવ્યા એ બિલ્ડિંગના ગટરો પણ છલકાય છે અત્યારે એટલે અહીંયા જે બધું પાણી ભરાય છે એ સતત ગટરોનું જ પાણી હોય છે પરિણામે રોજ ઉપર આવવા જવાનું નહીં અમારા ધંધા અત્યારે પચીસ ટકા થઈ ગયા છે ખાલી એટલી ખરાબ હાલત થઈ ગઈ છે આ બે મહિના થઈ ગયા ચોમાસા પહેલાંથી આ હાલત છે ચોમાસા પહેલાંથી એ ગટરો છલકાવાનું ચોમાસામાં તો ચલાતું જ નહોતું ક્યાંય ગટરનું ને વરસાદનું પાણી બંને ભેગું થતું હતું અકસ્માત રોજ પાંચ અકસ્માત થાય છે અહીંથી અહીંથી રસ્તો બંધ હતો એટલે માણસો ફૂટપાથ ઉપર ચડાવે ફૂટપાથ ઉપર અહીંયા ખાડા થઈ ગયા એટલે ઊંધા પડે સીધા ઇલેક્શન જતું રહ્યું એટલે હવે પાંચ વર્ષ પછી જે લોકો ફરી આવવાના છે તો રોડની કન્ડિશન તો આમને આમ જ રહેવાના છે હવે આટલી મોટી સોસાયટીઓ બને છે म्युनिस्पाली ने तो खबर हो आ रोड गटर लाइन हो वाटर पाइपलाइन हो नाखी देव जुए है तकलीफ ने न पे अं तकलीफ ना करव जी तो आम पब्लिक अब हैरान थाई है देखते हम तो ये ये इंतजार करते इसके बाद में क्या होता पता लगे अभी तो यही कहा है कि भाई बरसात के हिसाब से इतनी जल्दी नहीं हो पाएगा करने का आश्वासन जरूर दिया लेकिन अब होगा जब अपन मानेंगे अभी ની સવારે છોકરાઓ સ્કૂલ જાય ત્યારે એમને બહુ તકલીફ પડે છે લેડીઝો સાંજે શાકભાજી લેવા માટે અમે અમારો અહીંયા સાઈડ ચાલે છે ન્યુ મણિનગરમાં બહુ તકલીફ પડે છે આવા જવામાં ગાડીને નુકસાન થાય છે અમારી બોડીને નુકસાન થાય છે સવારે કોઈ બી હોય એઝ એઝ ઇટ ઇઝ સિનિયર સિટીઝન હોય છે એમને બહુ દિક્કત પડે છે મ્યુનિસિપાલિટીનું કામ કંઈ જ અહીંયા થયું નથી એ પ્રમાણે આપણે કહીએ છીએ ટેક્સ પેબલ આપણે કરીએ છીએ ટાઈમ ટુ ટાઈમ તો એ છતાં અહીંયા કામ એનું પ્રો પ્રોગ્રેસ દેખાતું નથી કેટલા રોડ રસ્તા સાહેબ છેલ્લા બે મહિનાથી આપણા વરસાદનો ટાઈમ થયો ત્યારથી આ કંડિશનમાં છે અત્યારે અને એમાં મેઇન રીઝન અમે છે ને કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી અને જે અહીંયા પ્રદીપસિંહ જાડેજા સાહેબ છે આપણા જે અહીંયાના વિધાયક એમને પણ કમ્પ્લેન કરી છે પણ એમાં અમને જાણવાકારી એવી મળી છે કે અહીંયા આગળ છે ને આખું ગટરની પાઇપલાઇન નખાય છે નવી અને પાછળની સાઈડે નવી પાઇપલાઈન નખાવાની છે એટલે કેવું છે કે અત્યારે વરસાદના ટાઈમની અંદર છે ને અત્યારે હમણાં નવી પાઇપલાઇન નાખવી કોઈ જગ્યાએ શક્ય હોતી નથી એટલે આ જેવું વરસાદનો માહોલ પચશે તરત જ એ લોકો નવી પાઇપલાઇન નખાવાના છે હવે જો અત્યારે રોડને રસ્તા કદાચ નવા બનાવી દે ચાલો એ લોકો ઇમરજન્સી કરીને તેમ છતાં એ બધા રસ્તા તોડવા પડે આપણે અને નવા રસ્તા તમા એકવાર તોડો અને પછી અત્યારે જે ડબલ ખર્ચો કરીને અત્યારે કરવું પડે એટલે કોર્પોરેશનનો ડબલ ખર્ચો ના થાય એટલે એમણે જવાબ એવા એવું આપ્યો રિપ્લાય કે જેવું અત્યારે વરસાદનું પદ તરત જ એ લોકો નવા રસ્તાને બધું કરી આપવાના છે ઘટનાની ને બધું નાખીને અત્યારે સોસાયટી દરેક શ્રીનંદ સિટીના દરેક વિભાગમાં તમે જઈને જોઈ શકો છો સોસાયટીની અંદરથી ગટરોનું પાણી બેક થાય છે અને બધું જ પાણી રોડ ઉપર આવે છે એવું નથી કે અત્યારે ખાલી ચોમાસું છે એટલા માટે પાણી ભરેલા છે તમે ગમે ત્યારે આવશો તો બી અહીંયા પાણી ભરેલા હશે અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી એમણે કીધું કે બજેટ પાસ થઈ ગયેલું છે પણ હવે ખબર નહીં નો કામ ક્યારે આ લોકો શરૂ કરે છે ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે અને અહીંયા પાણીની મોટી આ વોટર ડિસ્ટ્રીબ્યુશનની ટેન્ક બનાવી એ વખતે રોડ તોડ્યા હતા કે પછી હજી સુધી આનું કંઈ સોલ્યુશન થયું નથી અમદાવાદનો કોર્ટ રિપેર કરવા બનેલી કમિટીએ એક ચોક્કસ ભણેલો ગણેલો ઇજનેર મૂક્યો ત્યાં જે ભાવતાલ કરે એ ઇજનેરે નક્કી કરવાનું છે કે આ રોડમાં ડામરનું પ્રમાણ કેટલું નખાયું છે એના સુપરવાઇઝરે જોવાનું છે રોડનો ડામર વરસાદ સામે ટક્કર લેશે કે કેમ ક્વોલિટી ક્વોન્ટિટી એને કરવાની છે છે એ માણસો પોતાનો ભાગ રાખવા માટે એમાં બાંધછોડ કરે આ જે બાંધછોડિયા છે ને દલિતંદો આ દલિતંદોના કારણે માન અમૃતમ કાર્ડ જેવી યોજનાઓ શોભાના ગાંઠિયા બની ગઈ એમાંથી મોટા ભાગના ઓપરેશન બાદ કરવો પડે સરકારને કારણ કે એટલી રોકડી થઈ ક્યાં છોડતા નથી કોઈ મધ્યાહન ભોજન યોજનામાં ક્યાં ક્યાં જ્યાં મોકો મળે ત્યાં હવે જુઓ આધાર કાર્ડ મફત હતું તો પેલા લોકો અમે લોકોએ સર્વે કર્યો હમણાં બિચારા બોલ્યા નહીં શોષણનો રિપોર્ટ બનાવ્યો તો આગળ છ છ મહિનાથી પગાર નથી આપ્યો શું કરે છોકરાઓ કોન્ટ્રાક્ટ લઈ લીધો તે કાર્ડ બનાવો છ મહિનાથી કર્મચારી પગાર ના આપે શું કરે એ બોલવા તૈયાર નથી ડરે છે એટલે અમારાથી એ વાત કરી ના શકાય પણ એ લોકો પ્રજાજનો કે છે કે આધાર કાર્ડ કરાવવા અમે સો ચૂકવ્યા દોઢસો ચૂકવ્યા સુધારા માટે બીજા સો ચૂકવ્યા શું કરે તો આ જે દલિત ચંદો છે એમની બેદરકારીના કારણે શેરીજનનું વ્હીકલ ખર્ચામાં જાય છે એના જમ્પર પતી જાય છે એના સસ્પેન્શન પતી જાય છે અને નબળા સ્કૂટર જે બી બજાજ સુપર બીજો સૌથી નબળો હોય જેને હજુ સુધી એક્ટિવામાં અપગ્રેડ જ ના થયો હોય એ તો એવો પછડાય કે એના

પ્લાસા મેન્ટેનન્સ માં ભી ગાડીઓ બગડે છે આજે તે જે બચ્ચા લાવવામાં ભી તો તકલીફ પડે છે કયા કયા રોડ સમાવિષ્ટ કરી શકો ટોટલી સીનન સિટી 1 થી લઈને સિટી એમ લગીન ટોટલી રોડ ખરાબ છે આ પરિસ્થિતિ વરસાદ પડે એટલે કરીબમાં બે મહિનાથી આ પ્રોબ્લેમ ઉભો છે જબરજસ્ત

તો રસ્તામાં ડિલિવરી થઈ જાય એટલા ખતરનાક રોડ છેલ્લા પાંચ સાત વર્ષથી પહેલા વરસાદથી થી રોડ એના મૂળ રૂપમાં આવી જાય છે અને તંત્ર દ્વારા જે થવી જોઈએ મહેનત એ થતી નથી શું લાગે છે અરે જોરદાર મુસીબતમાં છે પણ હું એવું માનું છું કે અગર હવે નવેસરથી જે પણ ઇલેક્શન આવે કોઈ પણ પક્ષો આપણે બહિષ્કાર જ કરવો જોઈએ ના ના મળવી જ જોઈએ પણ આ આપણા બધા લોકો છે જે એ આંધળું અનુકરણ કરીને લોકોને મત આપી દે છે પણ ખરેખર મત લીધા પછી આ લોકોની પૂરી ફરજ જે હોય છે એ પૂરી કરતા નથી ઓરમાયું વર્તન તો પછી પણ સૌથી પહેલાં કહું તો ત્યાંની જે પ્રજા છે એ જાગૃત પ્રજા છે પશ્ચિમની પ્રજા છે એ જાગૃત પ્રજા છે અને અહીં પૂર્વની પ્રજા છે એના ટેવ પડી ગઈ છે તમે જેવી પાળો એવી પાળે સરકાર તમને ખરાબ રીતે રાખે તો ટેવાઈ જાય છે એ રીતે બાકી એનો વિરોધ નથી કરતા કે આ ખોટું થઈ રહ્યું છે ને અમે હકથી ટેક્સ ભરીએ તમે સોલ્યુશન આપો આવી પ્રજા હોય તો પછી મજા મજા જ છે ને મુસીબત જ છે તમે કોઈ પણ રોડ પકડો શ્રીનંદ સિટી આવું હોય તમારે એટલે પેલો રોડ પકડો આ રોડ પકડો તમે હેરાન થયા વગર નહીં પહોંચવાના વાહન તો કરી લઈએ દાદા તમે એક રૂપ બે પાંચ જે પણ ખર્ચો એ ભોગવી લઈએ પણ જે છે એ કરોડરજ્જુ શરીરના જે નુકસાન થાય માની લો કે પચાસ સિત્તેર વર્ષ કોઈ સિનિયર સિટીઝન હોય નીકળવું આ રોડ ઉપર અગર પડ્યો તો પતી ગયું સાહેબ છ બાર મહિના ખાટલામાં પડે રાત્રે તો લોકો ઊંધા પડી જાય છે ખાડા દેખાતા નથી વ્હીકલ લઈને ઊંધા પડી જાય છે એવી હાલત થાય છે ના ના તંત્રને તો બધી જ ખબર હોય છે સાહેબ મારે કહેવાની કોઈ જરૂર નહીં ખાલી એમની આંખો ખોલીને જોઈ લે એમની પ્રજા કેવી તકલીફમાં છે તો રસ્તો નીકળે ઓટોમેટિક

રોડ તો ખબર નહીં આ કેટલા ટાઈમ પી ઉપર ગટરનું પાણી બધું બેક મારે છે એ ઉપરાંત આગળ સિનિયર સિટી વન ગટરનું પાણી બેક મારે છે એ જે દિવાળમાં કાળું પાણી ને એ બધું પાણી આ બધું છોડે છે એટલે એના હિસાબે આજે મારી છોકરીને માદી પડી હતી હું માદો આજે પડ્યો છું અને મારું કમર દુખાવો થઈ ગયું છે માદી પડે ધીમે તમે અહીંથી જાઓ એટલે આંધ્ર બેંક છે ને એ આખો પટ્ટો ખરાબ છે અને આમથી જાઓ તો તમે પેલું આગળ ખરાબ પટ્ટો છે અને એમાં એમાં મારી બાઇકનો આગળનો પંખો તૂટી ગયો બધું ઘણું બધું નુકસાન થાય બાઇકનું રોજ કંઈક ને કંઈક નુકસાન થાય બાઇકનું બધી પ્રોમિસ આપી હતી કે રોડ હારા થશે રસ્તા હારા થશે બધું કહેતા હતા પણ કોઈ જાતનું કોઈ છે જ નહીં પોઝિટિવ સ્થિતિ હાલ જોવા તો કોઈ નથી આવતો ત્યાં તો છેલ્લે તો મને યાદ નહીં હોય ક્યારે આવ્યા હતા ઇલેક્શન વખતે તો બધા આવે છે એ તો આવે છે ના જોવા માટે કોઈ નહીં આવે

શહેરમાં વસવાટ કેમ કરે છે માણસ રોડ રસ્તા ગટર ચોખ્ખું પાણી એના માટે વસવાદ કરે છે નહીં કે આ કટકી માટે થઈને નબળા રોડ લેવા માટે નબળા બાંધકામ માટે નબળી ક્વોલિટીની પાઇપ જમીનની અંદર નખાય પીવાના પાણીમાં ગંદા પાણીની ભેરસેળ થાય કઈ રીતે ચાલે છે આ બધું કેમ ચાલે છે કારણ કે આપણે ચાલવા દઈએ છીએ આપણી ભૂલ છે મને મળે એક ભાઈનો ફોન આવ્યો મને કે આ ભાઈ તમે આ ભાઈ જે એન્કરિંગ કરે છે ને એ તો પોતે જ જજ બની જાય છે જજ ની ક્યાં વાત છે હું એઝ એન્કર બોલું છું પણ હું આ શહેરમાં ટેક્સ પણ ભરું છું મને પૂછવાનો એટલો જ છે જેટલો આમ નાગરિક ને છે તું તારા સિકાની ચિંતા કર ને ભાઈ આવો આ અનસ્કિલ માણસો વિશે જે પ્રજાજોને ફરિયાદ કરીએ સાંભળો મારું નામ બાદલભાઈ સોની છે અને આ સિનન ન્યૂ મણિનગર બંગ્લોસ છે અને અહીંયાના રોડ ઘણા ટાઈમથી અસુવિધાજનક છે અને આવવા જવામાં રહીશોને બહુ તકલીફ પડે છે પડી જાય છે કરે છે વરસાદમાં રોડનું ધોવાન થઈ જાય છે ખબર નથી તંત્ર શું કરવા માગે છે પણ બહુ તકલીફમાં છીએ એમ રોડ કેટલો બચ્યો એવું કહી શકાય એવો રોડ છે રોડ આમ જોવા જઈએ તો નહીવત બચ્યો છે આ ઉપરનું તમને જે દેખાય છે ડિસ્ટન્સ ખાલી એટલું જ જોઈએ છે અને બાજુમાંથી ગાડી ઉતરી જાય તો સ્લીપ થઈ જાય કોઈ પડી જાય અવારનવાર એવા તેવા બનાવ લગભગ બનતા હોય છે અકસ્માતનું પ્રમાણ લગભગ સાંજે અને શાકભાજી લેવા જતા હોય લેડીઝો આ છે તે છે સ્કૂલે છોકરાને મૂકવા જતા હોય સવારે એ ટાઈમે વધુ થાય છે મને એવું લાગે છે કે અહીંયા હજી ગટર લાઈનને બધું નાખવાની પીપરિંગ ચાલુ છે એટલે એ હિસાબે કદાચ આ રોડનું ખોદાન ને ઉદાન થતું હોય છે અને આ વરસાદ અત્યારે ચાલુ છે અને પછી બંધ થશે એટલે પાછું કંઈક કામ ચાલુ થાય એવું અમે આશા રાખીએ છીએ આ આમ તો કહેવાય ન્યૂ મણિનગર શહેરીનો વિસ્તાર છે પણ ગામડા કરતાં જાય એટલી ખરાબ પરિસ્થિતિ છે લાગતું જ નહીં કે શહેરમાં રહીએ છીએ કે ગામડામાં રહીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે લોકો આ વિસ્તારમાં રહીએ છીએ ઘડીમાં ગટરના કામથી ઘડીકના પાણીના ટાંકથી આ રોડની ગમે તે રીતે મરમ્મત કરે છે કે શું કરે છે ખાડા ખોદે છે અને જતા રહે છે ને બહુ કમ્પ્લેન કરીએ તો ખાલી આવી રીતે આમ ટેમ્પરરી સોલ્યુશન કરીને જાય છે છોકરાઓ અહીંયા આવે છે છે જાય વાનમાં છોકરાઓ હેરાન થાય છે વાન વાળા હવે તો ના પાડે છે કે ભાઈ આટલા ખાડા ટેકરામાં અમે આવી નહીં શકતા એટલી ખરાબ પરિસ્થિતિ છે અમારા ઘર આગળની બી ગટરો હવે અંદરની ઉભરાવા માંડી છે પણ અરે બહુ સરસ બહુ સરસ ફ્યુચર છે અમને તો એવું લાગે છે ન્યૂ મણિનગર એટલે અમને એવું લાગે જ છે કે ના ના સાચી વાત છે અમદાવાદનો ન્યૂ મણિનગર જ વિસ્તાર છે એકવીસમી સદીનો આ જે આપણે કહીએ ને કે ઘણી વાર તો એવું થાય છે કે ફોટા મૂકવા જોઈએ કે જે આપણે જોવા માંગીએ છીએ કે જે મોટી મોટી વાતો થાય છે કે મેટ્રો સિટી શું છે કે આ શું છે તે છે બીઆરટીએસ શું છે મેટ્રો ટ્રેન અહીંયા બી જુઓ ગાળા જવાય ને એવી એ જગ્યા છે એની નહીં બરાબર સરસ અત્યારે વોટો માંગવા આવા માંગીએ ને તો કે બહુ સરસ બે નામ સલામો કરી ના જ રોડ પરથી જ જાય ત્યારે સરસ રોડ થઈ જાય પણ જ્યારે જેવા જાય ને એવી રીતે પથ્થર અગડી જાય ત્યારે જોજો એક 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 કોઈ પણ રાજ્યસભામાંથી કે જે બી કોઈ અમારા મંત્રી ભગવાન જાણે કોણ છે પણ અહીંયા આવતા નથી અરે હા ભંગાર હાલત છે અંદર કાંકરા બહાર આવી સિમેન્ટનો ભાગ તો અરે લાંબોનો ભાગ તો હોતો જ નથી અને વારે ઘડિયા રોડ ખરાબ થઈ જાય છે હું સાયકલ તો મને બહુ તકલીફ પડે છે હોતા નથી આ અમદુપુરા નરોડા રોડનો વિસ્તાર છે આ રોડનું તો એવું છે કે આ વચ્ચે એક બે વખત એ લોકો કપચી નાખીને ગયા પણ માં વરસાદ થાય તો એ કપચી ધોવાઈ જાય છે ડામર તો હોતું જ નહીં ખાલી કપચી નાખી જતા રહે એટલે ગાડીઓ એમાં જેમ ડમ્પ થાય એટલે બધું આગળ નીકળી જાય બાદ પાછું એ ખાડો ને ખાડો થઈ જ જાય સીધી વસ્તુ છે ને પબ્લિક ટેક્સ ભરે છે બરોબર એટલે રોડ તો રોડ સાફ સુથરો રોડ વ્યવસ્થિત એકદમ સ્મૂથ રોડ જોઈએ પાણીવાણી વાણી ના જોઈએ કોઈ યાતના ખાડા ના હોય બરાબર ચારે બાજુ જે ગવર્મેન્ટ સ્વચ્છતા અભિયાન ચલાવે છે એ રીતે એમને સાફ સફાઈ રાખવી પડે હવે નિર્માણ સ્પેશનમાં આપણે તૂટી ગયેલા રોડ રસ્તાની વાત કરીએ ત્યારે આપણને પ્રજાજનો એવું પણ ફરિયાદ કરી કે થોડા ટાઈમ પહેલાં કોર્પોરેશનમાં એક સરસ જુવાળ આવ્યો તો ગૌરવ પથ બનાવવાનો સરસ મજાની વચ્ચે ક્યારીઓ પથ્થરોની બને એમાં છોડ રોપાય સરસ લાઈટો એક સરખા દુકાન ના બોર્ડ ગૌરવપથ ગૌરવપથ આરસીસીનો હોય પેલી બાજુ ચાંદોડિયામાં લોકો પસરાતા હોય જેવા વડે ગટલ બાજુ ગૌરવપથ ચાલુ થાય એટલે હિરોઈનના ગાલ જેવો સુવાળો હોય ચાયના છલકાય કેમ એ લોકો એક્સપ્રેસ પેલા નથી ભરતા કેમ કેમ હિરોઈન ગાલ જેવો સુવાળો રોડ અહીંયા ને અહીંયા કેમ લોકોની કમર તૂટી જાય એવો રોડ કેમ આ પણ લોકોએ ફરિયાદ કરી જે પણ સાંભળો અમદાવાદના અંદર તમે રોડ જુઓ તો ક્યાં દરેક વિસ્તારોમાં ક્યાંય આપણે રોડની સમાનતા નથી આજે દાખલા તરીકે હું અહીંયા ચાંદોડિયા વિસ્તારમાં રહું છું નજીકનો વિસ્તાર છે રન્ના પાર્ક ત્યાં જે રોડની સરફેસ છે કે ત્યાંનો જે રોડની ક્વોલિટી છે એવું કંઈ અહીંયા દેખાતું જ નથી ટેક્સ તો બધા ભરે છે પાર્કવાળા નાગરિકો પણ ભરે છે ચાંદોડિયાના નાગરિકો પણ ટેક્સ ભરે છે પણ છતાં પણ ચાંદોડિયાની અંદર તમે આજે રોડ જુઓ ક્યાંય પણ પેચવર્ક થયેલા છે ક્યારેય નવા રોડ બનતા નથી ખાલી ઉપરની સરફેસ જ બનાવવામાં આવે છે કે જે વહેલી તૂટી જાય છે થોડા વરસાદને કારણે થઈને રોડ બની ગયા પછી ગટર લાઈનવાળા ખોદવા માટે થઈને આવે છે એ ટૂંકમાં જનરલી એવું હોવું જોઈએ કે પહેલાં જે ખોદ ખોદકાણ જે હોય એ બધું પહેલાં થવું જોઈએ પછી રોડ બનવો જોઈએ એના બદલે રોડ બન્યા પછી આ બધા આવે છે હવે એ જ સમજાતું નથી કે ભાઈ ટેક્સ પેયર ત્યાં પણ છે અને આ સાઈડે પણ તમે જોશો તો ઘણા બધા અત્યારે આ એરિયા એટલો નવો ડેવલોપ થાય છે અહીંયા પણ ઘણા બધા છે પણ છતાંય શું છે આમાં કોઈ એ લોકોના સગા વાત છે કે આ આ એરિયામાં કઈ રીતે કોન્ટ્રાક્ટ અપાય છે કે આવા તકલાદી રોડ બને ફરી બનાવે ફરી ટેન્ડર પાસ થાય કે આની અંદર તંત્રમાં શું ચાલી રહ્યું છે એ જ આપણને ખ્યાલ આવતો નથી ચાલોડિયાનો જે રોડ છે એ એટલો બધો કંઈ સારો નથી જેથી કરીને ઘાટલો ઉમિયાવલથી રન્નાર પાર્કનો જે રસ્તો છે એ આરસીસી રોડ છે ને અમારો જે ચાલોડિયાનો જે રસ્તો છે એ ડામરમાં બનાવેલો છે બે હમણાં બે મહિના પહેલાં રિનોવેશન કર્યું છે જે એની જનતા જે નીકળી રહી છે એમને હાલાકી પડી રહી છે વધારે પડતા ખાડા અને ગંદકી જોવામાં આવતી હોય છે આ એરિયામાં અમારા વિસ્તારમાં રોડ અત્યારે આ ચાલોડિયાનો છે ઉમિયાવલથી ચાલોડિયાવાળો છે ગોતા બ્રિજ ઉતરો ત્યાં બી એકદમ નાનો રસ્તો હોય છે ત્યાં જ્યારે વરસાદી પાણી ભરાતા હોય છે ત્યારે વધારે પડતી હાલાકી પડી હોય છે આ રોડ રસ્તા જે બનાવે છે કોન્ટ્રાક્ટ આલે છે અમે બધાનો હાથ હોય છે અંદર આજે રોડ બને અઠવાડિયા પછી તો તૂટી જાય છે તો આમાં કોણ જવાબદાર કોણ પ્રોપર મોદી સાહેબ આ પહેલાં એક મહિનાથી મરામત ચાલતી હતી પછી કશું મરામત થઈ નથી અમુક જગ્યાએ સારા રસ્તા હોય છે ત્યારે અમુક જગ્યાએ પૂરતી કાળજી રાખવામાં નથી આવતી કે તંત્ર દ્વારા ધ્યાન પણ દોરવામાં આવતું નથી જેવું કે અત્યારે વસ્ત્રાલ નહીં આપણે જે અવારનવાર અમારે જવાનું હોય મુદતમાં કે ત્યારે ઘણી તકલીફ પડે છે અને બેક પેક પેન અને સાધનની પણ ઘણી તકલીફ થઈ ગઈ છે અને આ ખાડા તો હળતો વિકાસ કેવો એક જાતની માટે અમારા માટે એક શરમજનક બાબત કહેવાય કારણ કે રસ્તાનો વિકાસ થાય જેમ સરકારનો વિકાસ થાય જેમ રસ્તાનો પણ વિકાસ થાય તો આમ જનતાને પણ લાભ મળે સરકાર પોતાના ચૂંટલા માણસોને લાભ મળે પણ જે આમ જનતાને લાભ મળે એ ઇતા આપણે આ જે પૂર્વનો વિસ્તાર છે અમદુપુરા જે એટલે કુબેરસર મહાદેવ વિસ્તાર ગણાય છે અમારે રોડ તો અહીંયા પૂર્વનો વિસ્તારમાં તો હરમાંય જ વર્તન કોર્પોરેશન રાખતું હોય છે કાયમ માટે એ ખબર નહીં ટેક્સ અમે ભરીએ છીએ મારું ટેક્સી બિલ અત્યારે બતાવું સાહેબ તમને ભરીએ એજ્યુકેટ વિસ્તાર છે તો આવું હોય તો ચાલી કેવી આ પૂર્વના વિસ્તારમાં હું જ્યાં ઊભો છું એ રોડ એટલો ખાડા ખચકાવાળો છે કે આગળની ચાલીઓ જે છે ત્યાં આગળ બહુચંદનગર છે પ્રેમનગર છે આંબેડનગર અને બીજી ઘણી બધી ચાલીઓ આ બાજુના ભાગમાં નરોડા સાઈડમાં બધી સ્કૂલો આવેલી છે ત્યાં છતાં બાળકો જ્યાં જતા હોય વૃદ્ધો જતા હોય રોડ રસ્તાના ઠેકાણાની આપણે વાત કરી રહ્યા છીએ તૂટી ગયેલા રોડ રસ્તાઓની અને હવે આ તૂટેલો રોડ રસ્તાથી માણસના વાહનને તો નુકસાન થાય છે પણ એના શરીરના ઢાંચાને કેટલું નુકસાન થાય છે એ ડોક્ટર સાહેબની પાસે સાંભળીએ પછી આપણને ખબર પડશે કે આપણે કઈ હદે દયાળુ છીએ અને કેટલું સહન કરી રહ્યા છીએ આવો સાંભળો ડોક્ટર કનુભાઈ પટેલ ઓર્થોપેડિક સર્જન આટકાના ડૉક્ટર જે હમણાં ચોમાસામાં રોડ રસ્તા પર જે ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓનું અને ભૂવાનું પ્રમાણ જે વધી ગયું છે આના કારણે ચારથી પાંચ પ્રકારના જુદા જુદા કેસો આવે છે સૌ તો હમણાં છેલ્લા ત્રણેક મહિનાની અંદર અકસ્માતના બનાવોના કે કોઈ વહીકલ જતું હોય ખાસ કરીને ટુ વ્હીલર જતું હોય અને અચાનક ખાડામાં પડે અથવા રસ્તા પર જે આડસો મૂકી હોય છે એના કારણે ક્યાંક અથડાઈ જાય તો અકસ્માતના કેસો સૌથી વધુ આવે છે એક બીજું આના કારણે કોઈ પણ વ્યક્તિ અથવા દર્દી નીચે પડે છે અને એને માથે વાગે છે આથી માથાની ઇન્જરી એટલે કે હેડ ઇન્જરીના કેસો વધુ આવે છે જ્યાં સુધી અમારે ઓર્થોપેડિક પર્ટિક્યુલર સવાલ છે ત્યાં સુધી વ્યક્તિને પટકાવવાના કારણે સાધન ઉપર ટુ વ્હીલર માનો કે જાય છે અને અચાનક ખાડો આવે છે અથવા ભૂવો આવે છે અથવા આડસ આવે છે આના કારણે ભટકાવાના કારણે એને કમરના મણકા દબાઈ જતા હોય છે મોટી ઉંમરમાં આ વધારે થતું હોય છે અને સાથે સાથે પૂંછડીના આટકું એટલે કે પૂંછડીના છેડા પર સોજો એને કોક્સિકો ડાયનિયા કહે છે આ પ્રકારના કેસો વિપુલ પ્રમાણમાં વધી ગયા છે અને આ ફક્ત ને ફક્ત હમણાં જે છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તા ઉપર ખાડાઓના કારણે આવા કેસોનો વિપુલ પ્રમાણમાં વધારો થયો છે આથી ઓર્થોપેડિકના દર્દીઓ કમરના દુખાવાના દર્દીઓ કમર મણકા દબાઈ જવાના પૂંછડીના મણકાના છેલ્લા મણકાના સોજાના અને અકસ્માતના હેડ ઇન્જરીના કેસો અતિશય વધી ગયા છે આજે વાત શહેરના તૂટેલા રોડ રસ્તાઓની કેમ તૂટે છે એના કારણોની આ કારણો ના આધારે મેં તમને કહ્યું કે અમેરિકા બ્રિટનમાં નાગરિક અદાલતે ચડી જાય જો આવી હાલત થાય ને એના વાહન તૂટતું હોય કે એની કમર તૂટતી મણકા તૂટતા હોય તો પણ આપણે ચલાવી લઈએ છીએ એટલે આ બધું ચાલી રહ્યું છે ફરી મળીશું નિર્માણ સ્પેશિયલમાં આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો ચોમાસામાં ખુલી ગઈ રોડ રસ્તાની પોલ મેટ્રો સિટીમાં શું હોય આવા રસ્તા નવા બનેલા રસ્તાઓમાં પડ્યા ખાડા અને ભૂવા પ્રજા થાય છે પરેશાન વાહનોને થાય છે નુકસાન આ રોડ કોન્ટ્રાક્ટર પર પગલાં ક્યારે લેવા છે રાત્રે તો લોકો ઉંધા પડી જાય છે ખાડા દેખાતા નથી વ્હીકલ લઈને ઊંધા પડી જાય છે એવી હાલત થાય છે ના ના તો બધી જ ખબર હોય છે સાહેબ મારે કહેવાની કોઈ જરૂર નહીં ખાલી એમની આંખો ખોલીને જોઈ લે એમની પ્રજા કેવી તકલીફમાં છે તો રસ્તો નીકળે ઓટોમેટિક આખા અમદાવાદમાં આરસીસી રોડ ક્યારે